સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ભાગપુર પાસે આવેલા સાબરમતી હાથમતી નદી સંગમ પાસે પશુ ચરાવવા ગયેલો ભાગપુર ગામનો યુવાન ગુરુવારના રોજ સાબરમતી નદીમાં ડૂબી જતા બીજા દિવસે સવારે મૃત હાલતમાં મળી આવ્યો હતો। પ્રાંતિજ તાલુકાના ભાગપુર ગામે રહેતા બે બાળકોના પિતા દિનેશસિંહ હઠ્ઠીસિંહ રાઠોડ ઉંમર વર્ષ 35 કે જેઓ પોતાના પશુઓને લઈને સાબરમતી નદી કાંઠે ચરાવવા માટે ગયો હતો અને તે દરમિયાન પાસે આવેલ સંગપુર ગામના પશુ સાબરમતી નદીમાં પગ પાણીમાં ફસાતા દિનેશસિંહ હઠ્ઠીસિંહ રાઠોડ તેને બચાવવા નદીમાં ગયો હતો તો પશુ તો બચાવી બહાર કાઢ્યું હતું પણ પાણી બહુ ઊંડું હોવાથી તેઓ પાણીમાં ગરકાવ થયા હતા અને પોતે પાણીમાં ડૂબ્યો હતો તો બૂમાબૂમ થતાં આજુબાજુમાંથી લોકો સહિત ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પ્રાંતિજ હિંમતનગર ફાયર ટીમને જાણ કરતા પ્રાંતિજ ફાયર ટીમના કેપ્ટન મુકેશભાઈ પરમાર તથા ગોપાલભાઈ પટેલ સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી પરંતુ 6 કલાકની શોધખોળ બાદ રાત્રિનું અંધારું થતાં પ્રાંતિજ હિંમતનગર ફાયર બ્રિગેડના ટીમના જવાનો પાણીમાંથી બહાર આવીને બીજા દિવસે સવારે શોધખોળ હાથ ધરી હતી જેમાં ઘટનાસ્થળેથી 4 કિલોમીટર આગળ દિનેશસિંહ હઠ્ઠીસિંહ રાઠોડ નદીમાંથી મૃત હાલતમાં મરી આવેલ તો પ્રાંતિજ હિંમતનગર ફાયર ટીમ દ્વારા દિનેશસિંહના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો તો મૃતક એક પુત્ર તથા એક પુત્ર છે અને મોતના સમાચાર પરિવાર સહિત સગા સંબંધીઓ તથા ગામમાં ફરી વળતા ગામમાં શોકનું મોજું જોવા મળ્યું હતું। જીલ રાવલ જેડેસ્ટી પ્રાંતિજ।